કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, દેહવેતી બાશ્વા મૃતમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતિ, વિકૃતુ કામા કિલ ગોપ કન્યા, મુરારી પાદાર્પિત ચિત્ત વાસુદેવાય
ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। જેઓ મૃત્યુરૂપ સંસારમાં ફસાયેલા બીજા લોકોને તારી ન શકે તેવો ગુરુ ગુરુ નથી, એ સ્વજન એ સ્વજન નથી, એ પિતા એ પિતા નથી, એ માતા એ માતા નથી, એટલે ગુરુ સ્વજન માતા પિતા થવાને લાયક નથી। જે લોકો મૃત્યુરૂપ સંસારમાં ફસાયેલા બીજા લોકોને તારી ન શકે, જ્ઞાનની સાત ભૂમિકાઓ યોગ વશિષ્ઠ રામાયણમાં આ પ્રમાણે બતાવેલી છે। એક શુભેચ્છા, સુવિચારણા, તનુમાનસા, સત્વાપત્તિ, સસંશક્તિ, અસંશક્તિ, પદાર્થ ભાવિની અને તુર્યગાન। એક શુભેચ્છા એટલે કે ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુના શરણે જઈ તેમના માર્ગદર્શન પ્રમાણે આત્માનો સાક્ષાત્કાર કરવાની ઉત્કટ ઈચ્છા, તે શુભેચ્છા। બીજું છે સુવિચારણા, સદગુરુએ ઉપદેશ કરેલા વચનોનો તથા શાસ્ત્રોનો વારંવાર વિચાર કરવો, તેનું નામ વિચારણા કહ્યું છે। તનુ માનસા, ત્રીજું શ્રવણ મનને નિધિ ધ્યાસનથી શબ્દાદિ વિષયોમાં અનાશક્તિ થાય અને સર્વિકલ્પ સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિ તનુતા સૂક્ષ્મતા પ્રાપ્ત થાય છે। ચોથું છે સત્વાપત્તિ, ઉપરના ત્રણથી સાક્ષાત્કાર પર્યંતની સ્થિતિ અને નિર્વિકલ્પ સમાધિ રૂપે સ્થિતિ થાય તે સત્વાપત્તિ છે। જ્ઞાનની ચોથી ભૂમિકાવાળો પુરુષ બ્રહ્મવિત કહેવાય છે। પાંચમું બતાવ્યું અસંશક્તિ, ચિત્ત વિશે પરમાનંદ અને નિત્ય અપરોક્ષ એવી બ્રહ્માત્મ ભાવનાનો સાક્ષાત્કાર તે અસંશક્તિ, એમાં અવિદ્યા તથા તેના કાર્યોનો સંબંધ નથી, તેનું નામ અસંશક્તિ। પછી આવે છે પદાર્થ ભાવિની, પદાર્થોની દ્રઢ અપ્રીતિથી થાય છે તે, અને સાતમું છે તુર્યગા, ત્રણ અવસ્થાથી મુક્ત, બ્રહ્માને જે અવસ્થામાં આત્મા રૂપે અખંડ જાણે તે અવસ્થાને તુર્યગા કીધું છે। આ સાતમા પ્રથમ ત્રણ સાધન કોટીની છે, બાકીની ચાર જ્ઞાન કોટીની છે। ત્રણ ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મનું ચિંતન કરો, જ્ઞાનની પાંચમી ભૂમિકાએ પહોંચતા જ જડ અને ચેતનની ગ્રંથિ છૂટી જાય છે અને આત્માનો અનુભવ થાય છે। આ ભૂમિકાઓમાં ઉત્તરોત્તર દેહનું ભાન ભૂલાતું જાય છે અને છેવટે ઉન્મત્ત દશા પ્રાપ્ત થાય છે। ઋષભદેવજીએ આવી દશા પ્રાપ્ત કરેલી। જ્ઞાનીઓ પણ ઇન્દ્રિયોથી ડરે છે અને ઇન્દ્રિયો ઉપર વિશ્વાસ રાખતા નથી। મનનો વિશ્વાસ તો કદી પણ ન કરવો, બોલવાની ઈચ્છા ન જ થાય એટલા માટે ઋષભદેવજી પોતાના મોઢામાં પથરા રાખતા હતા। ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા છે, દાવાગ્નિમાં સમજણપૂર્વક પ્રવેશ કર્યો છે, દેહ બળે છે, આત્માને કંઈ થતું નથી। આવી આત્મનિષ્ઠા એ પરમહંસો માટે છે। ઋષભદેવજીનું ચરિત્ર સામાન્ય માટે અનુકરણીય નથી। ઋષભદેવજી પછી તેમના પુત્ર ભરતજી ગાદી પર બેઠા છે, જેનું નામ જેમના નામ પરથી આ દેશનું નામ ભરતખંડ પડ્યું છે। ભરતજીની કથા વર્તમાન કાળમાં વિશેષ ઉપયોગી છે। ભરતજી પરમ ભાગવત છે, તેના સંસર્ગમાં આવનાર સર્વમાં ભાગવત ભાવ જોતો થાય છે, ભક્તિનો રંગ લાગતો હતો। ભરતજીએ વ્યવહારની મર્યાદા કોઈ દિવસ છોડી નથી। ભરતજી મહાવૈષ્ણવ હતા તો પણ તે યજ્ઞ કરતા હતા, અગ્નિ તો ઠાકોરજીનું મુખ છે। ભરતજી યજ્ઞો કરી તેનું પુણ્ય શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરતા હતા। કર્મનું ફળ પ્રભુને અર્પણ કરવાથી કર્મનું અભિમાન નથી રહેતું, ઈશ્વરની સાથે ખૂબ પ્રેમ કરો તો જ કરેલા કર્મનું પુણ્ય ફળ પરમાત્માને અર્પણ કરી શકો। પત્ની વધુ મહેનત કરે છે પણ તેનું ફળ આપે છે પતિને,
તેમ ભક્ત પોતાના તમામ કર્મનું ફળ પ્રભુને સમર્પે છે. સકામ કર્મની ભાગવતમાં નિંદા કરી છે. સકામ કર્મમાં કંઈક ભૂલ થાય તો તેની ક્ષમા મળતી નથી. ભરતજી નિષ્કામ ભાવથી કર્મ કરતા અને તેનું પુણ્ય શ્રી કૃષ્ણને અર્પણ કરતા. ભરતજી હરેક સત્કર્મની સમાપ્તિ વખતે બોલતા કે આ કર્મથી મારા પ્રભુ પરમેશ્વર પ્રસન્ન થાઓ, આ કર્મની સાથે કાંઈ જ લેવા દેવા નથી. એક દિવસ ભરતજીને જુવાનીમાં વૈરાગ્ય થયો છે. જુવાનીમાં વૈરાગ્ય આવે તે જ સાચો વૈરાગ્ય છે. ભક્તિ જુવાનીમાં જ થાય. વૃદ્ધાવસ્થામાં શરીરમાં શક્તિ ન હોય ત્યારે તમે ભક્તિ કરી શકો નહીં. તપશ્ચર્યા યૌવનમાં થાય તે જ ખરી છે. શરીર દુર્બળ થયું પછી બ્રહ્મચર્ય પાડે તો એનો કોઈ અર્થ નથી. રામચંદ્રજી પણ યુવાનીમાં વનમાં ગયા છે. વનવાસ વખતે રામજીની ઉંમર માત્ર 27 વર્ષની હતી અને સીતાજી 18 વર્ષના હતા. રામજીએ યુવાનીમાં રાવણને માર્યો છે. તમે પણ યુવાનીમાં આ રાવણને મારો. વૈરાગ્યની પરીક્ષા યુવાનીમાં થાય છે. જેની પાસે કંઈ નથી તે ત્યાગ કરે તેનો કંઈ અર્થ નથી. જુવાનીમાં સંપત્તિ છે, સુખ છે, છતાં વિષયોમાં મન ન જાય તે જ ખરો વૈરાગ્ય છે. વૈષ્ણવ સુખ સંપત્તિ સ્ત્રી પુત્રાદિ આ બધું છે, પરંતુ આંખ બંધ થાય ત્યારે આમાંનું કંઈ જ નથી. જન્મ પહેલા જીવના કોઈ સગા ન હતા અને મરણ પછી પણ કોઈ સગા રહેવાના નથી. આરંભમાં અને પરિણામમાં કોઈ નથી. આ વચ્ચે માયા ભરમાવે છે. ભરતજી હજી તો યુવાન છે ત્યાં એમને થયું કે સંસારનું સુખ મેં બહુ ભોગવ્યું, હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ. વિષયો બળજબરીથી છોડવા પડે તો દુઃખ થાય છે. બુદ્ધિપૂર્વક વિષયનો ત્યાગ કરો તો તે ખૂબ શાંતિ આપે છે. વિષયો આપણને છોડીને જાય તો તે અશાંતિ આપે છે. વિષયોને આપણે છોડીએ તો શાંતિ મળે છે. 6 વસ્તુઓમાં પરમાત્માએ માયા રાખી છે અને આ 6 વસ્તુઓમાં જ મન ફસાય છે. ભોજનમાં, બીજું દ્રવ્યમાં, ત્રીજું કપડામાં, ચોથું સ્ત્રીમાં, પાંચમું ઘરમાં અને છઠ્ઠું પુસ્તકમાં. છેલ્લા 2 ગૌણ છે, પહેલા 4 પ્રધાન છે. આમાં સ્ત્રીની નિંદા નથી, કામ સુખની નિંદા છે. ઈશ્વરની માયા વિચિત્ર છે. ભરત મુનિએ રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી, સર્વસ્વનો ત્યાગ કર્યો, વનમાં આવ્યા છે. ત્યાં વનમાં હરણ ઉપર સ્નેહ થયો. હરણ બાળ ઉપરની આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો. તેમને મૃગ યોનિમાં જન્મ લેવો પડ્યો. જગતના કોઈ પદાર્થોમાં એટલો સ્નેહ ન કરવો કે જે સ્નેહ તમારી પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે. માટે ઘરમાં કોઈને પણ રાખજો, પણ મનમાં કોઈને ન રાખતા. મનમાં કોઈને રાખશો નહીં, અને મનમાં કોઈને રાખશો તો તે પ્રભુ ભજનમાં વિઘ્ન કરશે. ભરત મુનિના મનમાં હરણ માટે આસક્તિ થઈ અને તે જ તેના પુનર્જન્મનું કારણ બની. સંકલ્પ એટલે કે વાસના પુનર્જન્મનું કારણ બને છે. મનમાં વસ્તુ પ્રવેશે એટલે મનમોહન ત્યાંથી નાસી જાય છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે સંસારમાં નાવ જેમ રહેવું જોઈએ. નાવ પાણી ઉપર રહે તો તે તરે છે, જો પાણી નાવમાં આવે તો નાવ ડૂબી જાય છે. એ જ પ્રમાણે તમે સંસારમાં રહો, પણ સંસાર તમારામાં ન રહેવો જોઈએ. એટલે કે નિર્લેપપણે સંસારમાં રહો. આ શરીર એ નાવડી છે, સંસાર એ સમુદ્ર છે, સંસારના વિષયો એ જળરૂપ છે. વિષયોનું ચિંતન કરવાથી નાવમાં ગાબડું પડે છે. મમતા બંધન કરે છે, બંધન મનને છે. મન મરે તો મુક્તિ મળે. આત્માને બંધન નથી, આત્મા તો સદા સર્વદા મુક્ત જ છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ ભજન કેવી રીતે કરવું તે પ્રહલાદે જગતને બતાવ્યું છે. અનુકૂળ સંજોગોમાં પણ જો મનુષ્ય સાવધાન રહે તો તેનાથી ભજન કરી શકાતું નથી. આ આપણને ભરત ચરિત્ર પરથી જાણવા મળે છે.
ઘરમાં રહેલી વસ્તુ ભજનમાં વિઘ્ન કરતી નથી, પણ મનમાં રહેલી વસ્તુ ભજનમાં ચોક્કસ વિઘ્ન કરે છે. ઘર છોડીને ગયેલા મહાત્માઓને માયા કેવી રીતે પજવે છે તેની આ કથા છે. ભારતની ગંડકી નદીના કિનારે આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે. ગંડકીને શાલિગ્રામી પણ કહે છે. ઈશ્વર વિના બીજા કોઈનો સાથ હશે તો ઈશ્વર ભજનમાં વિક્ષેપ કરશે. જેને તપ કરવું છે તે એકલો તપ કરે, પણ હું એકલો નથી, મારા ભગવાન મારી સાથે છે એવો દ્રઢ વિશ્વાસ પણ રાખે. ઈશ્વર સિવાય બીજાનો સાથ રાખશો તો દુઃખી થશો. ભરતજી એકલા તપ કરવા ગયા છે. રોજ ભરતજી બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે. કેળપુર જળમાં ઊભા રહી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન કરે છે. ગાયત્રી મહામંત્રનો જપ કરે છે. ગાયત્રી મહામંત્રનો જપ, સર્વ મંત્રોમાં મહામંત્ર છે ગાયત્રી મંત્ર. અક્ષર ચોવીસ પરમ પુનીતા, અક્ષર ચોવીસ પરમ પુનીતા, તેન મે પાસે શાસ્ત્ર શ્રુતિ ગીતા, તેન મે પાસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. ચોવીસ ગાયત્રી મહામંત્ર જપ નિત્ય કરવા જોઈએ. ગાયત્રી મહામંત્રના ચોવીસ અક્ષરોમાં આપણા પ્રધાન ચોવીસ અવતારોની સેવા પૂજા આરાધના ઉપાસના આવી જાય છે. ગાયત્રી મહામંત્રના એક એક અક્ષરમાં પ્રધાન ચોવીસ અવતારોનું પૂજન છે, એને નમન વંદન છે. માટે ગાયત્રી મહામંત્ર તમામ સંતોએ, ઋષિઓએ, ભક્તોએ, મહામાનવોએ જપ્યા છે. એટલા માટે ભરતજી પણ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે. કેળપુર જળમાં ઉભા રહી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન કરે છે અને નિત્ય ગાયત્રી મંત્રનો જપ કરે છે. સમસ્ત સ્થાવર જંગમનો આત્મા એ સૂર્ય છે. સૂર્યનારાયણની કૃપાથી બુદ્ધિ સુધરે છે. માટે સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ. ગાયત્રી મહામંત્ર પણ સૂર્ય મંત્ર કહી શકાય છે. આપણે સર્વ સૂર્યનારાયણના ઋણમાં છીએ. સૂર્યનારાયણ સમસ્ત જગતને પ્રકાશ આપે છે, પણ તે વીજળી માફક વીજળીની કંપનીની જેમ બિલ મોકલતા નથી. અરે ભગવાન સૂર્યનારાયણ રવિવારે પણ રજા લેતા નથી. જે દિવસે તે રજા લેશે તે દિવસે જગતનો પ્રલય થશે. સૂર્યનારાયણ પરમાત્માનું સાકાર રૂપ છે. એક દિવસ મનુષ્યો અને કાગડાઓમાં ઝઘડો થયો. કાગડો કહે તમારામાં બુદ્ધિ વધારે છે, પણ તમારા કરતાં અનેક ગુણ મારામાં વધારે છે. અમે સૂર્યોદય પહેલાં ઉઠીએ છીએ. વિચાર તો કરો, કાગડો માનવને સમજાવે છે. અમે સૂર્યોદય પહેલા ઉઠીએ છીએ. આમ કાગડો મનુષ્ય કરતા પણ શ્રેષ્ઠ સાબિત થયો છે. સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરી સૂર્યનારાયણને અર્ઘ્યદાન કરો. ઈશ્વરની મર્યાદા સૂર્ય, ચંદ્ર, સમુદ્ર પણ છોડતા નથી, તો મનુષ્ય કેમ છોડી શકે? મનુષ્યને પ્રભુએ ઘણી સુખ સમૃદ્ધિ આપી છે. વનમાં ભરતજી દ્વારકાધીશની માનસી સેવા કરે છે. પહેલા પ્રત્યક્ષ સેવા કરેલી એટલે હવે માનસી સેવા કરે છે. આ માનસી સેવા સહેલી નથી. શરીરથી વધારે પાપ થતું નથી, વધારે પાપ થાય છે. વધારે પાપ થાય છે મનથી. એટલે માનસી ધ્યાન, માનસી સેવા સર્વોત્તમ છે. મનથી ઈશ્વરમાં તન્મય થવું તેનું નામ છે માનસી સેવા. એક વખતે એક વાણિયો ગોસાઈ પાસે ગયો. જઈને કહે, બાપજી હું સેવા કરવા હું ખુશ છું, પણ કંઈ ખર્ચ કર્યા વગર દેવ સેવા થાય એવું મને બતાવો. આ વાણિયો બહુ લોભી હતો. એ ગોસાઈ પાસે જઈને કહે છે કે જે પૂજા ઉપાસનામાં કંઈ પણ ખર્ચ ન થાય, એક નવા પૈસાનો ખર્ચ ન થાય એવી મને પૂજા બતાવો. ગોસાઈ જઈએ તેમને માનસી સેવા બતાવી અને કહ્યું, તું માન એ
એટલે એક પૈસાનો ખર્ચ પણ નહીં થાય, ફક્ત મનથી જ બધું કરવાનું છે. સવારના બેસી જવાનું ભગવાનની સામે, ભાવના કરવાની, આંખો બંધ કરીને મારા ભગવાનને ઉઠાડી રહ્યો છું, પ્રભાતી આગળ ભગવાનને ઉઠાડવાના. ત્યારબાદ ભગવાનને હું સ્નાન કરાવું છું, ભગવાનને હું વસ્ત્ર પહેરાવું છું, ભગવાનની હું પૂજા કરું છું, ભોગ ધરાવું છું, મારા ભગવાન આરોગ્ય છે. આ બધું મનથી ધારવાનું, કંઈ કરવાનું નથી, કંઈ લેવા જવાનું નથી, માત્ર મનથી આ બધી કલ્પનાઓ, આ બધી ભાવનાઓ કરવાની છે. વાણીઓ તો ખુશાલ થઈ ગયો. ગોસાઈજી કહે, સવારમાં એવી ભાવના કરવી કે ઠાકોરજી માટે હું યમુનાજીમાંથી જળ લઈ આવું છું, ગંગાજીમાંથી જળ લઈ આવું છું. પછી જશોદા જેવી ભાવના રાખી બાળ સ્વરૂપની સેવા કરવી. બાળ સેવામાં વાત્સલ્ય ભાવ મુખ્ય છે. સેવામાં ગાયનું દૂધ અને માખણ લાવવું, લાલાને મંગલ ગીતો ગાઈને ઉઠાડવાનો. યશોદાજી લાલાને મનાવતા, લાલા આટલું માખણ ખાઈ જા, તારી ચોટલી દાઉજી કરતાં જલ્દી મોટી થઈ જશે, તારે પણ એમ જ કરવું. ગરમ જળથી લાલાને માંગલિક સ્નાન કરાવવું, પછી ઠાકોરજીને શ્રૃંગાર કરવો. કનૈયાને પૂછું, આજે કયું પિત્તાંબર પહેરાવું? કનૈયો કહે, તે પિત્તાંબર પહેરાવું. શ્રૃંગારમાં તન્મયતા થાય તો બ્રહ્માનંદ જેવો આનંદ મળે છે. ત્યાર પછી કનૈયાને નૈવેદ્ય ધરવું, પછી ભાવના કરવી કે લાલો આરોગ્ય છે, તે પછી લાલાની આરતી ઉતારવાની, તે પછી ક્ષમા પ્રાર્થના કરવી. ગોસાઈજીના કહેવા પ્રમાણે વાણીઓ શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની માનસી સેવા કરવા લાગ્યો છે. રોજ પ્રેમથી માનસી સેવા કરે છે, એવો તન્મય થયો છે માનસી સેવામાં, એવો તન્મય થયો છે કે બધી વસ્તુઓ એને પ્રત્યક્ષ દેખાય. આ માનસી સેવામાં મનની ધારા તૂટવી જોઈએ નહીં. કોઈ લૌકિક વિચાર આવે તો સમજવું કે માનસી સેવાનો ભંગ થયો છે. આ વાણિયાએ શ્રદ્ધાથી, પ્રેમથી, એક નિષ્ઠ ભાવથી, એકાગ્રતાથી 12 વર્ષ માનસી સેવા કરી. એક વખત સવારે એ માનસી સેવા કરવા બેઠો છે, સવારના યમુનાજીમાં ગયો, યમુનાજીનું જળ લઈ આવ્યો, પ્રભાતિયા ગાય ઠાકોરજીને ઉઠાવ્યા, ઉઠાડ્યા. પછી ગૌરી ગાયનું દૂધ લઈ આવ્યો, દૂધમાં ખાંડ નાખી અને દૂધનો થાળ લઈ ગાવા માંડ્યો. દૂધ પીઓ નંદલાલ, દૂધ પીઓ નંદલાલ, દૂધ પીઓ નંદલાલ, દૂધ પીઓ નંદલાલ, તમે જશોદાના બાલ, દૂધ પીઓ નંદલાલ, તમે જશોદાના બાલ, દૂધ પીઓ નંદલાલ, દૂધ પીઓ નંદલાલ, દૂધ પીઓ નંદલાલ, ગાયો ના ગોવાડ, દૂધ પીઓ કાજુ પિસ્તા થોડા વધારે થઈ ગયા છે, ખાંડ થોડી વધારે પડી ગઈ છે, અને વાણિયાથી તે કેમ સહન થાય? વાણિયો લોભી છે, સ્વભાવ કંજુસ, તે ક્યાં જાય? પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. વાણિયાએ વિચાર્યું કે દૂધમાંથી કાજુ પિસ્તા બદામ થોડા વધારે પડ્યા છે, કાઢી લો, ખાંડ થોડી વધારે પડી ગઈ છે તો બીજા ઉપયોગમાં આવશે. ત્યાં કટોરો નહોતો, ત્યાં દૂધ નહોતું, ત્યાં ખાંડ નહોતી, કાજુ પિસ્તા બદામ નહોતા, પણ માનસી સેવામાં એવો તન્મય થયો કે બધું પ્રત્યક્ષ દેખાય છે. દૂધમાંથી એ કાજુ પિસ્તા બદામ અને વધારાની ખાંડ કાઢવા હાથ લંબાવ્યો છે. વાણિયાએ 12 વર્ષ સુધી માનસી સેવા કરેલી હતી, તેથી કનૈયો આજે પ્રગટ થવાની કનૈયાને ઈચ્છા થઈ. કનૈયો પ્રગટ થયો, વાણિયાનો હાથ પકડ્યો, ખાંડ વધારે પડી ગઈ કે કાજુ પિસ્તા વધારે પડી ગયા, એમાં તારા બાપનું ગયું શું? ત્યાં એક પૈસાનો પણ ખર્ચ કર્યો છે.
ભગવત સ્પર્શ થયો અને વાણિયો ભગવાનનો સાચો અનન્ય ભક્ત બન્યો છે. કોઈ પણ સદકાર્ય 12 વર્ષ સુધી નિયમપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. શંકરાચાર્ય પણ શ્રી કૃષ્ણની માનસી સેવા કરતા, ભરતજી પણ માનસી સેવા કરતા અહીંમાં તન્મય થયા છે. સેવા કરતા કરતા કંટાળો આવે તો ધ્યાન કરે, કીર્તન કરે, પ્રભુની પાછળ પાગલ બને, પ્રભુની પાછળ પડે એને માયા ત્રાસ આપે છે. પણ સંસારના વિષયોમાં ફસાયેલાને, માયાના પ્રવાહમાં પડેલાને માયા ત્રાસ આપતી નથી. માયા માને છે કે આ તો મરેલો જ છે, એને શું મારવાનો. માયાની ગતિ વિચિત્ર છે. ભરતજી કેળપુર જળમાં ઊભા હતા. ઉનાળાની ઋતુ હતી. એક ગર્ભવતી હરણી પ્રાતઃકાળમાં જળપાન કરવા આવી છે અને તેવામાં સિંહે ગર્જના કરી. સિંહની ગર્જના સાંભળી હરણી ગભરાઈ છે. તેણે જીવ બચાવવા ગંડકી નદી ઓળંગી સામે કિનારે જવા માટે જોરથી કૂદકો માર્યો. માર્યો છે પ્રસવ કાળ સમીપ આવેલો. આઘાતથી બચ્ચાનો જન્મ થઈ ગયો. બચ્ચું નદીમાં નદીના જળમાં પડ્યું. હરણી સામે કિનારે પડીને મૃત્યુ પામી છે. ભરતજીએ હરણ બાળને નદીના જળમાં પડેલું જોયું. ભરતજીએ વિચાર્યું આ હરણ બાળની માં મરી ગઈ છે. આ બિચારીનું જગતમાં હવે કોઈ છે નહીં. તેનું લાલન પોષણ રક્ષણ વગેરે કોણ કરશે. દયાવશ થઈ તેઓ હરણ બાળને આશ્રમમાં લઈ આવ્યા છે. ભરતજી માનવા લાગ્યા કે હરણ મારા વગર કોઈને ઓળખતો નથી, એટલે તેનું લાલન પોષણ રક્ષણ કરવું એ મારો પરમ ધર્મ છે. આનો બાપ પણ હું છું, આની મા પણ હું છું. જીવ માને છે કે હું બીજાનું રક્ષણ કરું છું. અરે ભાઈ, તું શું રક્ષણ કરવાનો હતો? તું કાળનું ભોજન છે. રક્ષણ કરનાર તો એક કરતા હરતા શ્રી હરિ છે. સંસાર તથા પાલન પોષણ કરનાર શ્રી હરિ છે. તમે ઘરમાં હો કે વનમાં, રક્ષણ કરનાર માત્ર ને માત્ર એક શ્રી હરિ છે. ભાગવતમાં જ એક ઠેકાણે કહ્યું છે, પરમેશ્વરની કૃપા થાય તો જીવ અનાથ હોય કે વનમાં હોય તો પણ તે જીવે છે. અને પરમેશ્વરે મારેલો જીવ ઘરમાં સુરક્ષિત રીતે હોય તો પણ તે જીવતો રહેતો નથી, તે મરે જ છે. હરણ બાળને પાણીમાંથી બહાર કાઢ્યું છે. ભરતજીનો ધર્મ હતો, પરંતુ પોતે એના રક્ષક પિતા છે એમ માનવા માંડ્યું તે સારું ન કર્યું. જીવ માત્રનો રક્ષક પિતા એક માત્ર ઈશ્વર છે. ભરતજી હરણનું પાલન પોષણ કરવા લાગ્યા. ધીરે ધીરે હરણ મોટો થયો છે. હરણને રમાડે, હરણને ગોદમાં બેસાડે, હરણને ઉપર હાથ ફેરવે. આનું નામ તે પૂર્વચિત્તી અપ્સરા. જૂના સંસ્કાર ભૂંસવા બહુ કઠણ છે. પૂર્વાવસ્થામાં છોકરાઓને બહુ રમાડેલા, છોકરાઓની બહુ ધ્યાન રાખી. તેના સૂક્ષ્મ સંસાર મનમાં છે, સંસ્કાર મનમાં છે. તેથી હરણ બાળકમાં મન ફસાયું છે. ભરતજીનું મન પ્રભુ ભજનમાં હવે સ્થિર થતું નથી. ધ્યાનમાં 2 મિનિટ પસાર થાય કે તરત હરણ દેખાય છે. વાસનાનો વિષય બદલ્યો, પણ વાસના તો મનમાં જ રહી છે. આના કરતાં ઘર શું ખોટું હતું? જ્ઞાનીને પણ મનને મારવું પડે છે. ભરતજીએ હરણ ઘરમાં ભલે રાખ્યો એમાં કાંઈ અયોગ્ય નહોતું, પણ હરણને મનમાં રાખ્યો તે બહુ અયોગ્ય હતું. જ્યાં જાઓ ત્યાં સંસાર છે, પણ સંસારને મનમાં રાખશો નહીં. મનમાં કામને રાખો કે રામને રાખો, પણ બંનેને એક સાથે કદાપી રાખી શકશો નહીં. તુલસીદાસજી કહે છે કે સૂરજની રાત, સૂરજ અને રાત એ બે સાથે કેમ રહી શકે? બહારનો સંસાર ભજનમાં વિક્ષેપ કરતો નથી, અંદરનો સંસાર ભક્તિમાં વિઘ્ન કરે છે. હરણ ઝૂંપડીમાં નહીં, પણ ભરતજીના મનમાં આવીને બેઠો છે. ઘર છોડ્યું, રાજ્ય છોડ્યું, રાણી છોડી, છોકરાઓ પણ છોડ્યા અને હરણમાં ફસાયા. સાધક જો અતિશય પરોપકારની ભાવના રાખવા જાય તો તે સાધનમાં વિઘ્નરૂપ બને છે. એ સાધન વિઘ્નરૂપ થાય છે. પરોપકાર કરવો એ સર્વનો ધર્મ છે.
પણ એવો પરોપકાર ન કરો કે જેથી તમને પરમાત્માનું વિસ્મરણ થાય. સંસારમાં કપટ ન કરો એમ અતિશય સરળ પણ ન બનો. પરમાત્માનું ધ્યાન કદાચ ન કરો તો ચાલશે, પણ જગતના સ્ત્રી પુરુષ કે જળવસ્તુનું તો ધ્યાન ક્યારેય પણ ન કરો. જે મિત્ર નથી તે શત્રુ બનતો નથી, પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. ભરતજીનું પ્રારબ્ધ હરણબાળમાં આવેલું પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી. જ્ઞાન થયા પછી વાસનાનો નાશ ન થાય તો જ્ઞાન દ્રઢ બનતું નથી. મન વાસનામાં ફસાયેલું છે. ભરતજી મહાન જ્ઞાની છે, પરંતુ જ્ઞાન થયા પછી પણ મન ન મરે, વાસનાનો નાશ ન થાય તો તેની ભક્તિમાં કે ધ્યાનમાં સ્થિરતા આવતી નથી. એકવાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે, અનેક વાર આ વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે. વૈરાગ્ય વગર જે ઘર છોડે તે વનમાં પણ સંસાર ઊભો કરે છે. જ્ઞાનીના બે ભેદો છે. જેણે ખૂબ ઉપાસના કરી છે તે કૃતોપાસથી જ્ઞાની છે, તેને માયા સતાવતી નથી. પણ અકૃતોપાસથી જ્ઞાની છે તેને માયા વિઘ્ન કરે છે. વાસના નાશ વગર તત્વાનુભાવ થતો નથી. તત્વજ્ઞાન થયા પછી વાસનાનો નાશ કર્યા વગર બ્રહ્મનિષ્ઠા થતી નથી. ભરતજીને અપરોક્ષ સાક્ષાત્કાર હજુ થતો નથી. તે થયો હોત તો હરણમાં મન ફસાય નહીં. આ પ્રમાણે ભરતજી હરણના લાલન પાલનમાં વ્યસ્ત રહેવા લાગ્યા છે, અને તેમના સંધ્યા પૂજા વગેરે નિત્ય કર્મો પણ છૂટવા લાગ્યા છે. ભરતજી હરણને કુમડું કુમડું ઘાસ ખવડાવે, હરણ કૂદકા મારે, મુનિનું અંગ ચાટે, અને ભરતજી વિચારે કે જો તો કેવો સુંદર છે, કેવો ડાયો છે. આમ આસક્તિ વધતી ચાલી એક દિવસ હરણ જંગલમાં રમવા ગયો. રાત પડી પણ પરત ના આવ્યો, પાછો ના આવ્યો તો મુનિ ચિંતા કરવા લાગ્યા છે. મારા હરણને શું થયું હશે, મારો હરણ હજી કેમ ના આવ્યો. રક્ષણ તો પ્રારબ્ધ પ્રમાણે બધાનું થાય છે, કોઈ કોઈનું રક્ષણ શું કરવાનો હતો. એક ગામડીઓ મોટું પોટલું માથા પર મૂકી અને રેલગાડીમાં બેઠો હતો. કોઈએ કહ્યું ત્યારે કહે કે ગાડીમાં મૂકું તો એને ભાર લાગે ને. અજ્ઞાન પણ આવું જ છે. ભરતજી હરણ બાળના રક્ષણથી ચિંતિત રહેવા લાગ્યા. ભરતજીને એમ લાગ્યું કે હરણનો હું બાપ છું, હું જેને ખવડાવું છું, હું જેનું પાલન પોષણ કરું છું, મારા થકી જ હરણ ચાલે છે. અને એ હરણની મનથી સેવા પૂજામાં જપ તપ ધ્યાન બધું એમાં ભૂલાઈ ગયું છે. કાળને કોઈની દયા આવતી નથી. કાળ કદી એવું વિચારતો નથી કે આણે પોતાનું કાર્ય પૂરું કર્યું છે કે નહીં, અને એટલા માટે રોજ મૃત્યુની તૈયારી રાખો. મૃત્યુ હિ સત્ય હૈ મત બન અંજાન, જીવન એસા જી કે હસતા ચલે શમશાન. જિંદગી એવી રીતે જીવો કે મૃત્યુ આવે ત્યારે તમે અસાવધાન ન રહો, તમને ઉપાડી જવાની તક મૃત્યુને ના આપશો. ભરતજીને કાળ પકડવા આવ્યો. ભરતજીને હરણનું સ્મરણ થયું, અને સ્ત્રી હરિનું સ્મરણ થયું નહીં, પણ હરણનું ચિંતન કરતા કરતા ભરતજીએ શરીરનો ત્યાગ કર્યો છે. મરતી વેળા હરણના ચિંતનથી તેમને શરીર હરણનું મળ્યું છે. બીજા જન્મની તૈયારી મનુષ્ય આ જન્મમાં જ કરે છે. આ જીવનમાં બિયા મળે છે, ફળ નહીં. પૂર્વજન્મનું કરેલું તપ નિષ્ફળ જતું નથી, એટલે હરણ શરીરમાં પણ ભરતજીને પૂર્વજન્મનું જ્ઞાન હતું. પશુ પક્ષીનો આદર ન કરો. કોઈ મહાત્મા કોઈ કારણથી પશુ પક્ષી બનીને આવ્યા હોય તો એટલા માટે પશુ પક્ષીનો પણ ક્યારેય અનાદર ન કરો. અહલ્યા જેવી કોઈ મહાશક્તિ પથ્થર બનીને આવી હોય તો, નૃગ રાજા જેવો કાચિંડો થઈને આવેલા, નળકુબેર ઝાડ થઈને આવેલા, એમ કોઈ સિદ્ધ પુરુષ ઝાડ થઈને આવેલો હોય તો, કોઈ આત્માની ભૂલ થાય તો પશુ પક્ષીની યોમનીમાં તે ભ્રમણ કરે છે. હરણના સ્વરૂપમાં ભરતજી ફરે છે. પૂર્વજન્મનું જ્ઞાન છે. વિચારે છે કે આ ગંડકીના કિનારે હું તપશ્ચર્યા કરતો હતો, અરે આ જગ્યાએથી હું હરણ ઊંચકીને આશ્રમમાં લાવ્યો હતો.
તેની પાછળ અતિ આસક્તિને કારણે મારો આહરણ જન્મ મારો જન્મ આહરણ તરીકે થયો. હું મહાન જ્ઞાની હતો, હું મહાન યોગી હતો, પણ આજે ચાર પગવાળો પશુ બન્યો છું. હવે મારે નવું પ્રારબ્ધ ઊભું કરવું નથી, જે લઈને આવ્યો છું તે જ ભોગવવું છે. હરણરૂપી ભરતજી ગંડકીમાં સ્નાન કરે છે, ઝાડના સુકાયેલા પાંદડા ખાય છે, ફળ તોડીને પણ ખાતા નથી, કારણ તેના ઉપર જીવજંતુ હોય છે. હિંસા થાય તો નવું પ્રારબ્ધ ઊભું થાય. શરીરમાં હરણ શરીરમાં પણ તેઓ એકાદશીનું વ્રત કરે છે. પ્રાચીન કાળમાં ભારતમાં પશુઓ પણ એકાદશી કરતા હતા અને આજે તો મનુષ્ય પણ એકાદશી કરતા ભૂલ્યો છે. તે પછી ભરતજીએ હરણ શરીરનો ત્યાગ કર્યો છે. ત્યાર પછી તે પવિત્ર બ્રાહ્મણના ઘેરેમનો જન્મ થયો છે. સંતો જન્મ લેવા યોગ્ય પાત્ર શોધતા જ હોય છે. ભરતજીનો આ છેલ્લો જન્મ છે. પૂર્વજન્મનું જ્ઞાન છે કે હરણમાં મન ફસાયું તેથી પશુનો જન્મ મળ્યો હતો. આ જન્મમાં હવે મારે કોઈની સાથે કંઈ બોલવું જ નથી. એકવાર ભૂલ થઈ તે થઈ, અને બહુ મોટી ભૂલ થઈ હતી. આ વખતે હું ખૂબ સાવધાન રહીશ. ભલે લોકો મને જડ કહે, કોઈ વાંધો નથી. બાળપણથી જ ભરતજીને ભક્તિનો રંગ લાગ્યો છે. શાસ્ત્રમાં પાછલા જન્મના કેટલાક લક્ષણો બતાવ્યા છે. બાલ્યાવસ્થાથી ભક્તિનો રંગ લાગે, માનજો કે મારો આ છેલ્લો જન્મ છે. બુદ્ધિમાંથી કામ ગયો હોય તો માનવાનું કે મારો આ છેલ્લો જન્મ છે. જ્યાં સુધી બુદ્ધિમાં કામ છે તેણે માનવાનું કે મારે હજી ફરીથી જન્મ લેવાનો છે. માત્ર વસ્તુ માત્રમાં ભગવદ્ ભાવ જાગે, માનવ માત્રની અંદર દેવ દેખાય એના પ્રતિ સદભાવ જાગે, માનવાનું કે આ મારો છેલ્લો જન્મ છે. દ્રષ્ટિ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ભગવાન દેખાય તો માનવાનું કે આ મારો છેલ્લો જન્મ છે. હૃદય અત્યંત દીન છે તો તેનો આ છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી અભિમાન નાશ પામ્યું તેનો પણ આ છેલ્લો જન્મ છે. જ્યારે ભરતજીનો આ છેલ્લો જન્મ હતો. એક હસતો હસતો જેલમાં જાય છે, એક રડતો રડતો જેલમાં જાય છે. સાધારણ જીવ વાસનાને આધીન થઈને સંસારમાં આવે છે. સંતો ભગવદ ઈચ્છાથી ભાગવત કાર્ય કરવા માટે સંસારમાં આવે છે. સંસારની દ્રષ્ટિએ પરમનનું અને પરધનનું ચિંતન કરનારો ચેતન ગણાય, એટલે સંસારની દ્રષ્ટિએ સંત જડ છે, પરંતુ ખરેખર તો ચેતન આનંદમય પ્રભુને ભૂલી સંસારના મુખમાં ફસાયેલો મનુષ્ય જ જડ છે. પ્રભુ પ્રેમમાં મસ્ત બનેલો દેહભાન ભૂલેલા મહાપુરુષને જડ કેમ કહેવાય? પણ સંસારની ઉલટી રીત હોવાથી સંસારના લોકોએ ભરતજીનું નામ પણ જડ ભરત રાખ્યું છે. ક્યાં કંઈ બોલતો નથી, ચાલતો નથી. લોકો ભરતજીને મૂર્ખ માને છે. ભરતજી મનમાં વિચારે છે કે લોકો ભલે મૂર્ખ માને, મારે ડાયા કે જ્ઞાનીમાં ખપવું નથી. પૂર્વજન્મમાં જ્ઞાન બતાવવા ગયો તો પણ બહુ દુઃખી થયો. જ્ઞાને ભોગ માટે નથી, જ્ઞાને પ્રતિષ્ઠા માટે નથી, પણ જ્ઞાને મુક્તિ માટે છે. જ્ઞાનનું ફળ પૈસો કે પ્રતિષ્ઠા નથી, પણ પરમેશ્વર છે. જડ ભરતે વિચાર કર્યો કે પૂર્વજન્મમાં પશુ સાથે વાત કરી તેથી પશુનો અવતાર મળ્યો. પશુનું ચિંતન કર્યું, પશુ સાથે વાતો કરી, પશુ સાથે રમ્યો તો મને પશુનો અવતાર મળ્યો, તેથી આ જન્મમાં હવે હું કોઈની સાથે વાત જ નહીં કરું. હવે વાત કરીશ કેવળ એક, જે વાણી અને પાણીનો દુરુપયોગ કરે છે તે ઈશ્વરનો ગુનેગાર છે. મીરાબાઈએ પણ નિશ્ચય કરેલો કે વાત કરીશ, બોલીશ તો ફક્ત એક મારા ગિરધર ગોપાલ કૃષ્ણની સાથે, બીજા કોઈ સાથે નહીં બોલવું. ઈશ્વરની સૃષ્ટિમાં પ્રભુએ એક એક કામ માટે બબે ઇન્દ્રિયો આપેલી દેખાય છે. એક આંખથી જોઈ શકાય છે, છતાં બે આંખ આપી છે. પરંતુ જીભને બે કામ કરવાના છે, બોલવું અને ખાવું. માટે જીભ ઉપર વધારે સંયમ રાખવાની જરૂર છે. ભરતજી કહે છે કે બીજા સાથે વાત કરું તો વાસના ઉત્પન્ન થાય ને, વેર અને વાસનાથી નવું પ્રારબ્ધ ઉત્પન્ન થાય છે, તેથી ફરીથી જન્મ લેવો પડે છે. જણ ભરત આ વખતે દરેક રીતે મનને ખૂબ કાબૂમાં રાખે છે. તમારા મનને તમારે જ કાબૂમાં રાખવાનું છે. તમારા મનને બીજો કોણ કાબૂમાં રાખવા આવી શકવાનો હતો?
જળભરતના પિતા જળભરતને ભણાવવા લાગ્યા છે. ભણી ગણી મારો પુત્ર પંડિત થાય એવી એમની આકાંક્ષા હતી, પરંતુ આની પંડિતાઈ જુદા પ્રકારની હતી. તેનામાં પંડિતાઈ તો હતી, પારકાનું મન કે પારકાનું ધન હરવાની ચતુરાઈ નહોતી, પણ રામજીના ચરણમાં લીન થવાની ચતુરાઈ હતી. જળભરતને મંત્ર આવડે છે પણ બરાબર બોલતા નથી, જ્ઞાન જાહેર કરવું નથી, એટલે ભરતજી ભગવાનના સ્મરણમાં જ લીન રહેતા જ્ઞાન ભક્તિ પરિપક્વ થાય ત્યારે જીવ સંસાર રૂપી વૃક્ષથી છૂટો થાય છે. ઝાડ ઉપરનું ફળ પરિપક્વ થાય એટલે આપોઆપ તે ઝાડથી છૂટું પડે છે. તેમ વખત જતાં માતા પિતાએ શરીરનો ત્યાગ કર્યો, હવે જળભરત પાગલની જેમ ફરવા લાગ્યા છે, પણ અંદરથી મારા રામને મારા શ્રી કૃષ્ણને એક ક્ષણ પણ ભૂલતા નથી. જળભરતજી ભોજન કેવું કરતા એ પણ જાણવા જેવું છે, સમજવા જેવું છે. ભોજન સ્વાદ માટે નહીં, શરીરના પોષણ માટે જ કરવું. જળભરતને તેના ભાઈઓ તલનો ખોળ, ધાન્યના ફોતરા, સડેલા અડદ વગેરે આવું ખાવાનું આપતા હતા, તો પણ તે વસ્તુઓ અમૃત તુલ્ય માની અને તેઓ ખાઈ જતા હતા. ચાલવું કેવી રીતે એ પણ જળભરતજીએ બતાવ્યું છે. તેઓ કોઈ જીવની હિંસા ન થઈ જાય એ રીતે રસ્તો જોઈ જોઈને ચાલતા હતા. ધરતી ઉપર નજર રાખીને ચાલવું, કોઈ જીવની હિંસા ન થાય એની ખૂબ કાળજી રાખવી. ભરતજીના ભાઈઓએ તેમની ખેતરની પાળ કરવાનું કહ્યું. ભરતજીએ વિચાર્યું કે આજે પાળ કરીશ તો કાલે બીજું કામ સોંપશે, એટલે પાળ કરવાનું કહ્યું, ત્યાં ખાડો ખોદ્યો. એક દિવસ ભાઈએ કહ્યું, ભાઈ આપણું ખેતર સાચવ છે. ભરતજી ખેતરમાં ગયા, પણ ગાયો અન્ન ખાવા માટે આવે એને રોકે કોણ? ખાવા દે, તેને અટકાવે નહીં. કહે કે ખાવા વાળો રામ છે, ખાવાનું દેવા વાળો રામ છે, આને કોણ રોકે, આને કોણ રોકે, કોણ કે? આમ ભરતજી નાટક કરે છે અને જગતને બતાવે છે કે હું પાગલ છું, પણ રાત દિન પરમાત્મા નારાયણનું આરાધન કરે છે. શ્રીમન્ નારાયણ 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 નારાયણ. હાલતા ચાલતા નારાયણમાં મગ્ન છે, મને નારાયણમાં પરોવ્યું છે. નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 શ્રીમદ બાલકૃષ્ણલાલ કી જય, ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય.